नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकिता पटेल, रामा स्वामी विद्यालय। आपणे गुजराती विषयनी अंदर चैप्टर नंबर 12 झबक ज्योत भणी रह्या छे, जेनी अंदर आपणे जोयुं के एक दीपक जे छे ए 8 वर्षनो एक बाळक छे। एनी अंदर देश प्रेम केटलो भरेलो छे के एना पिता अने दीपक ए बन्ने वच्चे संघर्ष थाय छे। એના પિતા સર અમલ દેરાસરી જે છે એ અંગ્રેજ સરકારના અધિકારી છે, જ્યારે દીપક જે છે એ આપણા ભારત દેશનો પ્રેમી હોય છે અને રાષ્ટ્રધ્વજ ચડાવતા ચડાવતા એ અગાસી ઉપરથી પડી જાય છે, ઘાયલ થઈ જાય છે અને એ ખાટલાની અંદર તાવથી ધગધગેલો પડેલો હોય છે। હવે આગળ જોઈએ આપણે, દીપક વાચાળ થતું જાય છે। વાચાળ, વાચાળનો અર્થ શું થશે? બોલકણો, કે દીપક અત્યંત બોલકણો થતો જાય છે। આંખ વધારે ગહન, ગહન એટલે કે ઊંડી બનતી જાય છે। ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે। કે જ્યારે દીપક અગાસી ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવવા જાય છે ત્યારે તેની સાથે ઉર્મી એની બહેન હોય છે અને એમના ઘરનો નોકર રામા એનો પુત્ર સુંદર પણ એમની સાથે હોય છે। એ ત્રણ જણા થઈને રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયા। એટલે દીપક જ્યારે પથારીમાં પડેલો હોય છે ત્યારે એની બહેન ઉર્મી જે છે એ એને આવીને કહી જાય છે કે રામા આપણી સાથે, રામાનો પુત્ર સુંદર જે છે આપણી સાથે રાષ્ટ્રધ્વજ ચડાવવા માટે અગાસી પર આવ્યો હતો, એટલા માટે આપણા પિતાએ એને મારીને રૂમમાં પૂરી દીધો છે। એને છોડ્યો કે નહીં? દીપક ઉર્મીને પૂછે છે કે એને બાપુએ છોડ્યો કે નહીં, કેમ બોલતી નથી? એની બહેનને પ્રશ્ન કરે છે ઉર્મી। ધીમે સાદે, બીકથી, સાદ એટલે કે અવાજ, ધીમા અવાજે અને થોડી ડરીને બોલે છે, બાપુએ હજી એને છોડ્યો નથી, કે એના પિતાએ હજી એને છોડ્યો નથી। વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે, અને પિતા શું કહેતા હતા? ઉર્મી કહે છે કે અને પિતા એવું પણ કહેતા હતા કે રામાને અહીંથી રજા આપવી પડશે, એટલે કે રામાને નોકરીમાંથી કાઢી મૂકવો પડશે। એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામો રડ્યા જ કરે છે કે પિતાએ એમ કહ્યું કે રામાને અહીંથી રજા આપવી પડશે એટલે નોકરીમાંથી કાઢી મૂકવો પડશે। કે આ વાત જ્યારથી સુંદરના પિતા રામા અને એની માએ સાંભળી છે, સુંદરની માં અને રામાનું રડવાનું કારણ એક જ હતું કે એના સાહેબ એટલે કે સર અમલ દેરાસરી જે છે એ બંનેને નોકરીમાંથી કાઢી મૂકવાના છે, એટલા માટે તેઓ દુઃખી છે, કારણ કે એમની પાસે રોટલો રડવાનું સાધન આ જ હતું। દીપક સ્વસ્થ થઈ આંખો મીચી દે છે, સોરી, અસ્વસ્થ થઈ આંખો મીચી દે છે। દીપક જે છે આ વાત સાંભળીને અસ્વસ્થ, બેચેન થઈ જાય છે, પોતાની આંખો બંધ કરી દે છે। એના બીડેલા પોપચામાંથી આંસુ દડે છે અને એની બંધ આંખોમાંથી આંસુ દડે છે, દડે છે એટલે કે વહે છે। બાપુ એવું શા માટે કરો છો? એ શું વિચારે છે કે બાપુ તમે શા માટે એવું કરો છો? મને નથી ગમતું, એમાં સુંદરનો વાંક હતો જ નહીં, એ તો વાપટો લેવા નહોતો જતો, મેં એની સાથે અબોલા એટલે કે ન બોલવાની વાત કરી એટલે ડરતો ડરતો ગયો। કે સુંદર, સોરી, દીપક શું કહે છે એના પિતાને કે તમે આવું શા માટે કરો છો, આ મને જરા પસંદ નથી, અને સુંદર અમારી સાથે રાષ્ટ્રધ્વજ ચડાવવા સાથે આવ્યો એમાં એનો કોઈ વાંક નથી, એ તો મેં જ એની સાથે અબોલા એટલે કે તું મારું આ કામ કરીશ નહીં તો હું તારી સાથે બોલીશ નહીં એવી શરત કરી, એટલા માટે એ વીતો વીતો રાષ્ટ્રધ્વજ લેવા માટે જાય છે, પણ એણે તો કેટલીય વાર મને ના પાડી, એમાં એનો વાંક નથી બાપુ। દીપક એના પિતાને સમજાવે છે કે તમે રામાને રાખી લો, નહીં તો હું અને હિપકા ભરીને રડવા લાગે છે। સર અમલ ગળગળા થઈને દીપકના ઓશિકા પાસે જાય છે અને માથે હાથ મૂકે છે। બેટા, તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સૂઈ જા। શું કહે છે એના પિતા? કે દીપક, તું જેમ કહીશ એમ હું કરીશ, પણ અત્યારે તું સૂઈ જા। દીપક, બાપુ તમે મારી પાસે જ બેસો ને, અને તું ઉર્મી, શું કહે છે એના પિતાને? કે તમે મારી પાસે જ બેસો અને ઉર્મી તું પણ મારી પાસે જ બેસ, અને બા તને ઊંઘ આવે તો એ ઉઠીશ નહીં હો? શું કહે છે એની માતાને? કે તને ઊંઘ આવે ને તો પણ તું મારી બાજુમાંથી ઉઠીશ નહીં, આજે તમે સૌ મારી પાસે જ રહેજો, પાસે જ હું કે આજનો દિવસ તમે સૌ મારી પાસે જ રહેજો, એવું દીપક સૌ પરિવારવાસીઓને કહે છે।
मैना कहे छे दीपक ने, अमे सौ अहीं ज छे बेटा, तू निरांते सुई जा। दीपक कहे छे, बा मने ऊंघ आती नथी, जरा मटकू मारू छू त्यां स्वप्नू आवे छे। मटकू मारू एटले के आँखनो पलकारो, आँखनो झपकारो मारवो। त्यां मने सपनू आवे छे के बापू वावटो उतारी लेवा आव्या अने हूँ झपकीने जागू छू। दीपक शू कहे छे के हूँ जेवी आँखो बंद करू छू तेवो मने एक ज स्वप्न आवे छे कि मारा पिता राष्ट्रध्वज उतारी लेवा माटे आवे छे अने हूँ एकदम झपकीने जागी जाऊं छू। बापू ने अहीं ज भाळीने शांत थई जाऊं छू, भाळीने एटले के जोईने, परंतु जेवा पिता ने मारी बाजूमां बेसेला जोऊं छू हूँ शांत थई जाऊं छू। उर्मी जातो जोईए अमने, वावटो बराबर छे के नहीं। के दीपक शू कहे छे कि तू अगासी उपर जा अने जोई आव कि आपणे जे लहेरावेलो राष्ट्रध्वज छे ए बराबर छे के नथी। सर अमल कहे छे, बेटा ए बराबर छे, तू हवे छानो रहे, जिंदगी भर सेवेली मारी विचारसरणीओ जाने ककड़भूस करीने तूटी पड़े छे। शू कहे छे सर अमल देरासरी, के तू हवे छानो रहे एटले के चूप रहे, जिंदगी भर सेवेली एटले के विचारेली मारी विचारसरणीओ आजे ककड़भूस करीने तूटी पड़े, एटले के घर जेवी रीते तूटी पड़े एवी रीते तूटी पड़ी छे। कोनी विचारसरणी? सर अमल देरासरीनी। हवे बंद कर बेटा, बधुं बराबर छे। दीपक कहे छे, शुं बोली गया बापू? तूटी पड़े छे, आपणो बंगलो तूटी पड़े छे, एनुं कारण हुं कहूं? के दीपकना पिताए शुं कीधुं? के मारा विचारो तूटी पड़े छे। परंतु दीपकने शुं संभळायुं? के आपणो घर तूटी पड़े छे। एणे कह्युं के एनुं कारण हुं जणावुं? जुओ, तमे आपणा बंगला उपर राष्ट्रध्वज चढ़ावा देता नथी। जो तमे ध्वजा चढ़ावो ने तो ए अड़ग ऊभो रहे, अड़ग एटले के सीधो। शुं कहे छे? के जो बापू, तमे आपणा घर उपर राष्ट्रध्वज चढ़ावो ने तो ए सीधो ऊभो रहे। मैना, हवे सूई जा, तारू माथू चढ़से। के तू हवे आ बधी वातो पड़ती मूकीने सूई जा, नहीं तो तारू माथू दुखशे। दीपक आँखो मीची जाय छे, थोड़ी वार शांति पथराय छे। सब એકમેકની સામે ચિંતાતુર નયને, નયન એટલે કે આંખ, નયન શબ્દના ઘણા બધા સમાનાર્થી થઈ શકે, આંખ, લોચન, ચક્ષુ, નેત્ર, એટલે કે સૌ એકબીજાની સામે ચિંતા ભરી નજરે જુએ છે। થોડી વારે દીપક આંખો ઉઘાડે છે। દીપક કહે છે, ઉર્મી જો 9 વાગ્યે બરાબર 9ને ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું, તું મારી સાથે આવવાની હો તો તૈયાર રહેજે, સુંદરને પણ તૈયાર થઈ રહેવા કહેજે। શું કહે છે દીપક? કે બરાબર 9ના ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું, જો તારે અને સુંદરે મારી સાથે આવવું હોય તો તમે તૈયાર રહેજો। કે દીપક એટલો બધો ઘાયલ થઈ ગયેલો છે કે એને ખબર છે કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે, એટલે એ આડી અવળી વાતો કરવા લાગી છે। ફરી આંખો મીજી જાય છે। ડોક્ટર હરી હરી કરતા અસ્વસ્થ થઈ ઓરડામાં આમ તેમ ટહેલવા લાગે છે। ટહેલવું એટલે કે આટા મારવું। કે ડોક્ટર પણ ભગવાનનું નામ લેતા લેતા અસ્વસ્થ થઈને આમ તેમ આટા મારવા લાગે છે। સર અમલ અસહ્ય થવાથી, અસહ્ય એટલે કે સહન ન કરી શકાય તેવું, કે સર અમલ દેરાસરીને પોતાના પુત્ર દીપકની આવી હાલત જોઈ ન શકવાથી એ બારીમાં જઈને આંખો લૂછી છે। મેનાની આંખોમાંથી શ્રાવણને ભાદરવો છે। શ્રાવણ ભાદરવો વરસવો રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય છે સતત રડતા રહેવું। કે એક પિતા જે છે એ કઠણ હૃદયના હોય છે, કે એને પણ તકલીફ થાય છે, પરંતુ એ માતાની જેમ રડી શકતા નથી। તો સર અમલ દેરાસરી જે છે એ પણ પોતાના પુત્રની વેદના જોઈને એનાથી સહન થતું નથી અને બારી પાસે જઈને આંખો લૂછે છે, જ્યારે એની માતા જે છે એ તો સતત રડ્યા જ કરે છે। દીપક થોડી વારે ફરી આંખો ઉઘાડે છે। બા અને એની માતાને સંબોધીને કહે છે, બા તું અહીં આવીશ ને, બાપુનું કામ નથી। શું કહે છે? કે જ્યારે હું ફરવા જવાનો છું ત્યારે તું મારી સાથે આવજે, આપણા પિતાનું આપણી સાથે કામ નથી, આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું, વાવટો એટલે રાષ્ટ્રધ્વજ, અને ખોડીશું એટલે કે રોપીશું, કે આપણે જંગલમાં જઈને વાવટો રોપીશું, ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું, હો તકરાર એટલે કે ઝઘડો, કે આપણે જંગલમાં જઈને રાષ્ટ્રધ્વજનું સન્માન કરીશું, એને રોપીશું, અને ત્યાં જો કોઈ આવીને આપણી સાથે તકરાર કરશે રાષ્ટ્રધ્વજને લઈને તો આપણે એની સાથે ઝઘડો કરીશું। અને ફરી આંખો મીજી જાય છે, એનો શ્વાસ ચડતો જાય છે। નંદરાય કહે છે, સાહેબ હું જઈશ,
कई काम पड़े तो टेलिफोन करजो। आपने त्या वापटो चढ़िया एनी कोई ने जाण पण नहीं थवा दो। जो आपण केवो छे, अंग्रेज सरकार ने जो खबर पड़ी जाए ते अपना घर नी उपर राष्ट्रध्वज फरकावेलो छे ते लोको आवीने खोटो झगड़ो करशे। एटले शुं कहे छे, पोते एक भारतीय छे તે છતાં પણ શું કહે છે સર અમલ દેરાસરીને કે આપણા ઘર ઉપર વાટો એટલે કે રાષ્ટ્રધ્વજ ચડ્યો છે એની હું કોઈને જાણ થવા દઈશ નહીં। એટલે બેફિકર રહેજો, બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બેજવાબદાર અને વાક્ય અધૂરું છોડે છે। સર અમલ કહે છે એકદમ ફરીને, ઠીક ઠીક નંદરાય, પધારજો, તમારો ખૂબ ઉપકાર થયો। નંદરાય જાય છે, થોડી વાર કોઈ જ બોલતું નથી। ઉર્મી બાઘાની માફક ઘડીક બહાર જોતા સર અમલ તરફ તો ઘડીક મેના તરફ જોયા કરે છે કે ઉર્મી જે છે એ નાની છે એટલે એને કશું ખબર પડતી નથી કે હવે શું થશે શું નહીં। એટલે એ બાઘાની જેમ ઊભી રહીને ઘડીક પોતાની માતા તરફ જોઈ છે તો ઘડીક એના પિતા તરફ। રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાના અવાજ સાથે ધીરે ધીરે સ્પષ્ટ થતા ગીતનો ધ્વનિ આવે છે। ધ્વનિ એટલે કે અવાજ, કે રસ્તા ઉપરથી એક સરઘસ, સરઘસ એટલે કે ટોળું બરાબર જઈ રહ્યું છે, એના પગલાનો અવાજ આવી રહ્યો છે અને એ લોકો જે ગીત ગાય છે એનો અવાજ આવે છે। 30 કોટી શીશ પ્રણમે તને ભારતની યો ધર્મ ધજા, કે એ સરઘસ કયું ગીત ગાઈ રહ્યું છે રાષ્ટ્રધ્વજને લગતું, કે હે 30 કોટી, કોટી એટલે કે કરોડ, 30 કરોડ શીશ એટલે કે મસ્તક, પ્રણમે એટલે કે નમન કરે છે, હે ભારતની ધર્મ ધજા તને 30 કરોડ મસ્તક નમન કરે છે। નવલખ તારા આશીષ જપે, આશીષ એટલે કે આશીર્વાદ, કે હે ભારતની કર્મ ધજા તારા આશીષ સૌને આપ। દીપક ઝપકીને જાગે છે કે બા સાયમ ફેરી નીકળી લાગે છે, સાયમ ફેરી એટલે કે સાંજે નીકળતી ફેરી, કે એ અવાજ સાંભળીને એને ખબર પડી જાય છે કે આ સાયમ ફેરી એટલે કે સાંજ ફેરી નીકળી છે, મને બારીએ લઈ જાઓ, અરે જલ્દી કરો મારે સૌને જોવા છે। કે નીચે પણ સૌ દીપકની જેવા બધા આદેશ પ્રેમીઓએ જે છે એ સરઘસ લઈને ભારતની ધર્મધજા રાષ્ટ્રધ્વજનું ગીત ગાતા જાય છે। એ સાંભળીને દીપક કહે છે કે મને બારી પાસે લઈ જાઓ, મારે એ સૌ દેશ પ્રેમીઓને જોવા છે। ત્યારે એની માતા કહે છે, બેટા તને કષ્ટ પડશે, શું કહે છે કે તને પીડા થશે, તું અહીં જ સુરે, આવતીકાલે જોજે, તેઓ આવતીકાલે એ નીકળશે। ત્યારે દીપક કહે છે, બા તું આજે મને કસાયની ના કહેતી નહીં, શું કહે છે કે બા તું મને આજે કોઈ પણ વાતની ના પાડીશ નહીં, આજે નહીં હું તને કેમ સમજાવું, મને બારીએ લઈ જા। એને ખબર છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે દીપકને, એટલે કહે છે કે તું આજે મને કોઈ પણ વાતની ના પાડીશ નહીં, તું ફક્ત મને બારી પાસે લઈ જા। એટલે ડૉક્ટર કહે છે, એ જે કહે તેમ કરો, એને તમે ઉશ્કેરશો નહીં, કે દીપક જેમ કહે એમ તમે બધા કરો। સૌ ખાટલાને ઉપાડીને ઝરૂખા પાસે લઈ જાય છે, મેનાની છાતીમાં ટેકવાઈ ગોઠવાઈ દીપક બેઠો થાય છે, કે એની માતાની છાતીમાં પોતાનું માથું રાખીને બેઠો થાય છે અને નીચે જોવાનો પ્રયત્ન કરે છે। નીચેથી આવતા મસાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચળકી ઉઠે છે। આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે, પાછળના નર નારીઓ બુલંદ એટલે કે મોટા અવાજે ગાતા હોય છે। વ્યોમતણી ફરકત પતાકા, વ્યોમ એટલે કે આકાશમાં એ પતાકા એટલે કે રાષ્ટ્રધ્વજ ફરકે છે, હિમ ડુંગરના દંડ, સંસ્કૃતિના જગચોકમહી ધ્વજ ફરકતો પડછંદ એટલે કે પ્રચંડ મોટો, કે આ સંસ્કૃતિને આ જગતની અંદર આ મોટો પ્રચંડ રાષ્ટ્રધ્વજ જે છે એ ફરકી રહ્યો છે। દીપક કહે છે, મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરી, બા કેવું સરસ ગીત છે, તને નથી આવડતું, ગાને આવડતું હોય તો। દીપક આ ગીત સાંભળીને એની માતાને કહે છે કે બા કેટલું સરસ ગીત છે આ, જો તને આવડતું હોય તો તું આ ગીત ગાને। ઉછળીને એક ચુમી જોડે છે, નીચેથી આવતા લોકોના અવાજ સાથે મેના પણ જોડાય છે, કે પોતાના પુત્રની વાત સાંભળીને મેના જે છે એ પણ પોતાના બાળકને માટે ગીત ગાય છે, કે જે ઝંડાએ ગાંધીજીને સ્ફટિક હૃદયથી ધવલ કીધો, સ્ફટિક એટલે કે પવિત્ર, ધવલ એટલે કે સફેદ, કે જે રાષ્ટ્રધ્વજને ગાંધીજીએ પોતાના પવિત્ર હૃદયથી સફેદ કર્યો છે, જે ઝંડાને ભગત જતીને રુધિર રંગ રંગી દીધો, કે જે રાષ્ટ્રધ્વજને ભગતસિંહ જતીન
તેમણે રુધિર એટલે કે લાલ રંગ રક્તથી રંગી દીધો. લીલા શાંતિ તણા નેજા, નેજા એટલે રાષ્ટ્રધ્વજ, ભારતનીઓ ધર્મધજા, કે શાંતિનો પ્રતિક છે આપણો રાષ્ટ્રધ્વજ. એને દીપકની માતા પણ આ ગીત એની સાથે ગાય છે. નીચેથી વાનર સેનામાં દીપકની જય ગરજી ઉઠે છે ને સૌ પસાર થઈ જાય છે કે દીપકને ઘર પાસેથી પસાર થતા સૌ દીપકનો જય જયકાર બોલાવે છે. કેમ? કારણ કે સૌને ખબર પડી જાય છે કે એ 8 વર્ષના બાળકનો દેશપ્રેમ કેટલો છે, કે એણે પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા પોતાનો જીવ આપી દીધો, એ આપવાની તૈયારીમાં છે. એટલે કે એણે પોતાના જીવની પર્યા કર્યા વિના પોતાનો રાષ્ટ્રપ્રેમ પ્રગટ કર્યો છે. એટલે સૌને એના પર ગર્વ છે. એટલે દીપકની જય પોકારે છે. દીપક બા એ કોની જય પોકારતા ગયા? તો મેના કહે છે કે દીપકની. દીપક કહે છે દીપક કોણ? મેના કહે છે તું બેટા જે આજે ધજા ચડાવતા માથું વધેર્યું. વધેર્યું એટલે કે ફોડ્યું, કે આજે તે ધજા ચડાવતા માથું ફોડ્યું એટલે સૌએ તારો જય જયકાર કીધો. દીપક તે બા ધજા ચડાવે તેની જય બોલાવે એમ? એ નાનો છે એટલે એની માતાને કહે છે કે હે માં, જે પણ કોઈ રાષ્ટ્રધ્વજ ચડાવે એને જે જયકાર કરવામાં આવે તો તું પણ ચડાવ ને. એની માને કહે છે કે માં તું પણ રાષ્ટ્રધ્વજ ચડાવ, હું ઉર્મી અને સુંદર ત્રણેય તારા માટે જય જયકાર બોલાવીશું. મેના દીપકને એક ચૂમી લે છે. દીપક ઘડીવાર આકાશ તરફ જોઈ રહી છે કે એક બાળકનો દેશપ્રેમ કેટલો છે આપણે જોઈ શકીએ. આ વિડીયોની અંદર અહીં સુધી જ જોઈશું. આગળના વિડીયોમાં આગળનો ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.